અમદાવાદ જાણીતું છે તેની પ્રસિદ્ધ જગ્યાઓ માટે, અને જાણીતું છે અમદાવાદ તેના અવનવા ખાનપાનની વસ્તુ માટે, જ્યાં તમને અલગ અલગ પ્રકારની અને અલગ અલગ રાજ્યોની સ્પેશિયલ વેરાયટીઝ મળી જશે. જૂનું અમદાવાદ એટલે કે કોટ વિસ્તારનું અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તારને મિની અમદાવાદ જ્યાં વસ્તુ હોય તેવું કહેવામાં આવ્યું છે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું ચટાકો કાર્યક્રમમાં, અને હું છું આપની સાથે ધ્વનિ. ચટાકો કાર્યક્રમમાં મિત્રો, આજે અમે તમને લઈને આવ્યા છે પૂર્વ વિસ્તારમાં, કોટ વિસ્તારમાં, જ્યાં અમદાવાદ સાચું અમદાવાદ કહેવામાં આવે છે. અને અહીંયાથી જ નદીની ઓલી બાજુ અમદાવાદની સ્થાપના થઈ હોય એવું લોકો કહે છે. હકીકતમાં જ્યારે વાત આવે પૂર્વ વિસ્તારની, તો અહીંયાની જે ગલીઓ છે અને એ ગલીઓમાં નાની નાની દુકાન છે, અને એક્ઝેક્ટલી જો તમે આ એરિયામાં આવશો તો એકદમ આમ પ્રોપર જે અમદાવાદ જે છે એ આને કહેવામાં આવે છે. અમે આજે આ જગ્યાએ આવ્યા છે અને એનું નામ છે બાલા હનુમાન રગડા પેટીસ. એક્ઝેક્ટ એ આવ્યું છે પ્રાચીન મંદિર જે છે બાલા હનુમાનજીનું, એની એક્ઝેક્ટ સામે જગ્યા છે ત્યાં અમે આવેલા છે. અહીંયાની રગડા પેટીસ જે છે અને ફરાળી પેટીસ છે એ ખૂબ જ ફેમસ છે, અને સાથે અહીંયા એક યુનિક વસ્તુ જે છે એ સર્વ કરવામાં આવે છે. અહીંયા સમોસાને છોલે સાથે સર્વ કરવામાં આવે છે, જેને ખાવા માટે લોકો દૂર દૂરથી અહીંયા પહોંચે છે. અને રજવાડી કચોરી જે છે અહીંયાની એ પણ એટલી જ ફેમસ છે. ત્યારે ચટાકો કાર્યક્રમમાં આપણે આ બધી જ વસ્તુ વિશે જાણીશું. તો અહીંયા શું મળે છે, કઈ રીતે તમામ પ્રોસેસ થાય છે એ જોવા માટે જોડાયેલા રહો વી આર લાઈવ સાથે. આજથી વર્ષો પહેલા શરૂ થયેલ બાલા હનુમાન રગડા પેટીસ સેન્ટર એ અમદાવાદીઓના દિલમાં વસેલું છે, અને અહીંયાનો સ્વાદ તેમની જીભે. અહીંયા અલગ અલગ પ્રકારની વસ્તુઓ આપને મળી જશે. સૌપ્રથમ તો મિત્રો, આપણે એ જાણીએ કે આ સ્થળનું નામ બાલા હનુમાન રગડા પેટીસ કઈ રીતે પડ્યું એ વિશે. બાલા હનુમાન મંદિર છે, અને એ બી પ્રાચીન છે અને અંગ્રેજોના ટાઈમની પહેલાંથી છે, એનો બી ઇતિહાસ છે. અને એની એક્ઝેક્ટ બાજુમાં જ આજે એમની જ કૃપાથી જે કંઈ છે એ બધું છે, એટલે એમના જ નામથી આ ચાલે છે. સ્ટાર્ટિંગમાં એવું હતું, ઘણા સમય 10 વર્ષ સુધી તો ધંધો કર્યો હતો પપ્પાએ, પણ એનું કોઈ નામ નહોતું. પછી એ દાદાના નામથી જ નામ એમણે વિચાર્યું ને એમણે રાખ્યું છે, એટલે એ એમનો જ વિચાર હતો. એમ 80 થી 82માં સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું, અમારા જન્મ પહેલાંનું છે. અને અમે જ્યારથી સમજદાર થયા ત્યારથી મારા ફાધરે મને શીખવાડ્યું હતું, એમના પ્રમાણે એને ફોલો કરું છું. અને 32 વર્ષથી હું હેન્ડલ કરું છું, 50 વર્ષથી અમારું નામ છે. ખાય છે, લોકો ખુશ થાય છે અને બહુ વખાણ કરે છે. મારા પપ્પા પહેલાં સરબત ને બધું અમારે અહીંયા ચાલતું હતું, અને સામે એક લારી લાગતી હતી, અને એનું બી 10 વર્ષ ઉપર એને એ પપ્પાએ ચલાવ્યું હતું. પછી એમને અહીંયા અમારા આ પેટીસ છે, એ ફરાળી પેટીસ છે, છોલે પેટીસ છે, એની અંદર ઘણી બધી ફ્લેવરો અમે બનાવી. પછી પપ્પાએ સ્ટાર્ટિંગ કર્યું હતું 3.5 રૂપિયાથી ચોખ્ખા ઘીમાં રગડા પેટીસ. 82ના ટાઈમથી આ ચાલતું આવ્યું છે રેગ્યુલર. મિત્રો, અહીંયા અલગ અલગ પ્રકારના ફૂડ ઓપ્શન્સ આપને મળી જશે. અહીંયા તમામ વસ્તુઓ એકદમ હાઇજેનિકલી બનાવવામાં આવે છે, સાથે જ અહીંયા ખાદ્ય સામગ્રી તૈયાર કરવામાં કોઈ ફૂડ કલર કે પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ નથી કરવામાં આવતો. દરરોજ અહીંયા ફ્રેશ વસ્તુઓ બનાવવામાં આવે છે, એટલે કે કોઈ પણ વસ્તુ પહેલાથી બનાવીને નથી રાખવામાં આવતી. હાઇજીનમાં એવું છે કે મારે રોજ કરવાનું છે, અને પપ્પા શીખવાડીને ગયા છે. અને બને ત્યાં સુધી નેચરલ પ્રોડક્ટ છે, જેમ કે છોલે પેટીસ ઘીમાં બને છે,
छोले जे ए तमे समझी सको छो चणा आवे छे बाकी जेटली ग्रेवीओ छे एमां अमे बधुं नेचरल ज नाखता होईए छे टमाटरनी ग्रेवी आदुनी ग्रेवी मरचानी ग्रेवी जेम के डुंगरीनी ग्रेवी ए दरेक वस्तु नेचरल छे एनी उपर भी जे प्रोडक्ट जे बधी फूड वस्तु नाखता होईए छे ए भी सलाडनी वस्तु छे जेमां बीट छे गाजर छे मूळा छे ए रीते डुंगरी छे ए रीते अमे एने हाइजेनिक ए नेचरल रीते ज बनावता होईए छे એટલે ખાવામાં બી ટેસ્ટી લાગે છે અને શરીરને બી નુકસાન નથી કરતું. અત્યારે મારા જ હાથમાં છે, ફર્સ્ટ હતું ફાધરના હાથમાં હતું અને એ જ વસ્તુ અમને શીખવાડીને ગયા છે અને કોઈ બી કસ્ટમરને અમે અમારા હાથથી સર્વ કરીને ખવડાવીએ છીએ. અચ્છા, આમાં એવું છે કે સવારના અમે 6 વાગે અહીંયા આવી જઈએ છીએ અને ફર્સ્ટ એ હોય છે કે માર્કેટનું હોય છે બધું ફ્રેશ વસ્તુ જાતે ચોઈસ કરીએ છીએ અને અહીંયા એ વસ્તુને લાઈવ ખવડાવીએ છીએ બનાવીએ છીએ અને એ વસ્તુ તમને જોવા મળતું હશે. અહીંયા મારું ફર્સ્ટ પેટીસ છે જે હું માનું છું કે ડેલી 1000 માણસ આ ખાઈને જતું હશે, નાના કરતાં બી એ ખાઈને જાય છે બધા અને દૂર દૂરથી આવે છે, કોઈક બોમ્બેથી પુણેથી સુરતથી ઓલ ગુજરાત રાજકોટ ભાવનગર જૂનાગઢ જેટલી વસ્તુ આ ઇલેક્ટ્રિક બજાર છે. ઇલેક્ટ્રિક બજારની ખરીદી કરતાં કરતાં પહેલું ફર્સ્ટ અમારા ત્યાં નાસ્તો કરવા આવે છે, પછી એમના દુકાનોમાં ઇલેક્ટ્રિકની ખરીદીઓ કરે છે વસ્તુની. અહીંયા મિત્રો આપને પેટીસ, છોલે સમોસા, કચોરી, બટાકા વડા, ઇડલી સંભાર અને કાંદા વડા જેવી યુનિક યુનિક આઇટમ્સ મળી જશે. હવે આપને એ જણાવી દઈએ કે અહીંયા આપ સમોસાને ચટણી સાથે તો ખાઈ જ શકો છો પણ બીજી અલગ અલગ વસ્તુ સાથે પણ તેને સર્વ કરવામાં આવે છે. જેમ કે અહીંયા સમોસા તો નોર્મલ મળે છે જેમાં અન્ય વેરાઇટીઝમાં આપને દહીં સેવ સમોસા, છોલે સમોસા અને રજવાડી છોલે સમોસા મળી જશે અને એ જ રીતે કચોરીમાં પણ આપને આટલી જ વેરાઇટીઝ મળી જશે. અહીંયાની રજવાડી છોલે કચોરી અને રજવાડી છોલે સમોસા ખૂબ જ ફેમસ છે. મારે ફરાળી આમ તો 365 દાડા હોય છે, કેમ કે એ ટેસ્ટ જે છે એ ટેસ્ટ માટે પબ્લિક બહુ દોડતી દોડતી આવે છે અને એ એવું કહેવા માગે છે કે અમને આ વસ્તુથી અપવાસ કરવાનો અને એ બધો ક્રેઝ વધારે મળી રહ્યો છે અને કરે બી છે અને ફરાળી બી લોકો મારા ત્યાં ઓછામાં ઓછા 200 માણસ તો આવે જ છે સર. છોલે પેટીસ, છોલે પનીર પેટીસ,
છોલે ચીઝ પેટીઝ અને છોલે રજવાડી પેટીઝ મળી જશે. અહીંયાના છોલેમાં એક અલગ જ સ્વાદ છે જે આપને ફરી ફરી અહીંયા ખેંચી લાવશે. આપ છોલેને પાવ, પૂરી, ભટુરે, કુલચા સાથે પણ ખાઈ શકો છો. અને હા, અહીંયા સ્પેશિયલ રજવાડી છાશનો આનંદ પણ આપ માણી શકો છો. પોતે યુપીથી બિલોંગ કરું છું, વ્રજવાસી બ્રાહ્મણ છું ને મારું ખાણીપીણી ફાસ્ટફૂડનું બિઝનેસ છે જે બહુ ઓલ્ડ છે. આજે હું માનું છું 50 વર્ષ જૂની પેઢી છે આ. ને મારા દાદાએ ફાધરે આ સ્ટાર્ટઅપ કર્યું હતું એકલા હાથે, જે અમે એને બહુ ધ્યાન કાળજીપૂર્વક ધ્યાન આપીને અને લોકોને આ વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ. ફૂડમાં મારી રજવાડી પેટીસ, ફરાડી પેટીસ, છોલે પેટીસ બહુ ફેમસ છે. એની સાથે સાથે ઘણી આઈટમો છે, જે છોલે સમોસા, છોલે કચોરી, ઇડલી, મેદુવડા, કાંદાવડા, છોલે કુલચે, જે અમારી યુપીની ફેમસ વસ્તુ છે. હું અહીંયા બધાને સારી રીતે આપણા હાથેથી પ્રોવાઈડ કરું છું. લોકો ખુશ થઈને, રાજી થઈને આવે છે અને ખાસા દૂર દૂરથી લોકો આવે છે. અને દરેક વ્યક્તિઓ જે રીતના હેલ્થ ખાતાના બી સર છે, પછી મોટી હોટલના છે, એ બી આવે છે અને એ મારી પ્રોડક્ટનું આગળ બી બહુ સારી રીતે ખવડાવે છે લોકોને. અહીંયા રોજની અલગ અલગ વેરાયટીની એમ કુલ મળીને 1000થી વધુ ડીશો જે છે એનું વેચાણ થાય છે એવું પ્રીતમભાઈ અમને જણાવ્યું. અહીંયાના વિસ્તારમાં રહેતા લોકો માટે આ જગ્યા એક પરફેક્ટ પ્લેસ કહેવામાં આવે છે. એએમસીના અધિકારીઓથી લઈ અને અહીંયા આવતા જતા તમામ લોકો અહીંયા આવીને આ પેટીઝનો સ્વાદ માણે છે. હવે અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે અમે જોયું કે અહીંયા છોલે સમોસે પણ મળે છે. એ વિશે અમે પ્રીતમભાઈને પ્રશ્ન કર્યો અને એમને કહ્યું કે મારા ત્યાં છોલે સમોસા યુનિક એટલે લાગે છે કે આ દિલ્હી ચાટ આઈટમ છે. દિલ્હીમાં પંજાબી ટેસ્ટ છે, નેચરલ. આ ટેસ્ટોમાં દહીં, સેવ ને છોલે બહુ એક્સેપ્ટ કરવામાં આવે છે અને એ વસ્તુ મેં અહીંયા સ્ટાર્ટઅપ રાખી છે આજે. અને પબ્લિકમાં બી એવું છે કે આ વસ્તુને એક્સેપ્ટ કરે છે કે બહુ યુનિક ટેસ્ટ છે અને હેલ્ધી છે અને વ્યવસ્થિત સારું છે ફૂડ એના કારણે. અહીંયા લગભગ 8થી વધુ જણા સાથે મળીને કામ કરે છે. મનીષભાઈ અને પ્રીતમભાઈ પણ પોતે અહીંયા રહે છે અને કસ્ટમર્સને જાતે સર્વ કરે છે. બપોરનો જે સમય છે એ દરમિયાન લગભગ બધા જ સાથે મળીને કામ કરે છે, તો પણ માણસની કમી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. અને તહેવારોના દિવસમાં તો વાત જ ના પૂછાય એટલી બધી ભીડ હોય. કે પ્રોબ્લેમ તો થતો જ નથી, કેમ કે અમે અમારી જાતે એ વસ્તુનું ધ્યાન રાખીને કરવામાં આવે છે. અને કદાચ એવું આવી ગયું તો એને ઓન ધ સ્પોટ શોર્ટ આઉટ કરીને એનું કામ કરવામાં આવે છે. એ ડીશ ચેન્જ થઈ જાય છે અને એમને સ્પાઇસી છે કે મીડિયમ છે કે વોટ એવર કંઈ બી હોય છે એનું શોર્ટ આઉટ કરી દઈએ છીએ અને એવું થતું નથી. એના માટે અમે શોધીએ છીએ કે ક્યાંક અમારી ભૂલ આવે ને અમે એ વસ્તુ માટે એક્ટિવ થઈએ પાછા એમને. અહીંયા મારી પાસે ટોટલી અમે બધા મળીને 10 જણા તો કામ કરીએ છીએ. મારું આમ મોર્નિંગ 8 થી ઇવનિંગ 8 વાગ્યાનો ટાઈમિંગ છે, જે ક્રાઉડેડ
જે જમવાનો જે જમવાના ટાઈમિંગ હોય છે, જેથી 12-3 નો ટાઈમિંગ છે, એટલું જબરજસ્ત હોય છે કે અમને પોતાને બહુ ફાસ્ટલી સર્વિસ આપવી પડે છે, કેમ કે બધા ઓછા લિમિટેડ ટાઈમમાં આવતા હોય છે. અને એ દોરાનમાં મને જજમેન્ટ છે કે 200-300 માણસ ખાઈને નીકળી જાય છે. જેમને જેમને ટાઈમિંગનું સેટ થાય છે ને, જે સ્કૂલના છોકરા છે, એમને રિસેસ ટાઈમ થયું છે તો એ લોકો આવે છે, કેમ કે એમને એમના ફાધરોએ કીધેલું છે કે અમે નાના હતા અહીંયા ખાવા આવતા હતા, હવે તમે જાઓ. એટલે પેઢી વાઇઝ આજે ત્રીજી પેઢીના વ્યક્તિ ખાવા લોકો આવે છે. ઇલેક્ટ્રિક બજાર બી છે, પાછળ કટલરી બજાર છે ટંગસાલ, ત્યાંથી બી લોકો આવે છે. જ્વેલર્સ બજાર છે, ત્યાંથી આવે છે. રતનપોર છે, લાલ દરવાજા છે, કાલુપુર બસ સ્ટેન્ડ, ઓલ ઓફ આખા સર્કલમાં જેટલી બી જગ્યા છે, બધેથી વોકિંગ ડિસ્ટન્સમાં સ્પેશિયલી આવતા હોય છે. સિટીની અંદર ટ્રાફિકને લગતું ઘણું બધું છે, પણ તો બી એને બી એ સોર્ટ આઉટ કરીને લોકો અહીંયા આવતા હોય છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે અહીંયા ફરાળી પેટીઝ જે છે એની પણ એટલી ડિમાન્ડ છે, રોજની ઘણી ફરાળી પેટીઝ જે છે એ વેચાય છે. તો અમે પણ ટ્રાય કરી અહીંયાની ફરાળી પેટીઝ. ફરાળી પેટીઝ તમને ગ્રીન ચટની, એમની રેડ ચટની અને દહીં સાથે સર્વ કરવામાં આવે છે, અને એક યુનિક ટેસ્ટ જે છે એમની ચટનીમાં અમને જોવા મળ્યો. એ ટેસ્ટ તીખાશ લીલી ચટણીમાં થોડી મળે છે, તો આપને જે રેડ ચટણી છે એમાં થોડી ખટાશ મીઠાશ અને દહીં જે છે એ સ્વાદમાં ઓર એડોન થઈ જાય છે. એટલે કે અહીંયાની ફરાળી પેટીઝ એક વખત તમે આવશો ને ટ્રાય કરશો તો અવશ્યથી તમને ભાવશે. તે સિવાય અહીંયાની બીજી જે છે રજવાડી પેટીઝ જે અહીંયા મળે છે એ પણ અમે ટ્રાય કરી. હવે હું તમને ટુ બી ઓનેસ્ટ કહું તો એક એ જે પેટીઝનો બોલ છે જો તમે ખાશો ને, સવારે ખાધું હશે ને તો તમારે સાંજ સુધી કંઈ ખોરાક ખાવાની જરૂર નહીં પડે, કારણ કે એમાં એડ જ વસ્તુ એટલી બધી કરવામાં આવે છે. પેટીઝની સાથે સાથે એમાં છોલે જાય છે, પછી ઉપર ચીઝ જે છે, ડ્રાય ફ્રૂટ્સ જે છે, એમની ચટણીઓ જે છે, તે ઉપરાંત સલાડ છે અલગ પ્રકારનું, બધી જ વસ્તુને નાખીને એક યુનિક ટેસ્ટ કહી શકાય છે એ અહીંયા સર્વ કરવામાં આવે છે. મારું નામ ધર્મેન્દ્ર પ્રજાપતિ છે, હું AMTS માં જોબ કરું છું, સારંગપુર કેબિન ઇન્ચાર્જ. બરાબર, અને જરૂર પડે ત્યારે અહીંયા આગાડી નાસ્તો કરવા આવું છું, અને એમના ફાધર જ્યારે હતા ત્યારે પણ હું આવતો હતો, અને અહીંયાનું ફૂડ ખરેખર ફર્સ્ટ ક્લાસ છે. બરાબર, અને મારા ફેમિલી માટે પણ અહીંયાથી હું લઈને જઉં છું. મારી ફરાળી, અરે પેલી ફરાળી પેટીસ અને શુદ્ધ ઘીની પેટીસ રગડા સાથે ભરચક એરિયા છે, પરંતુ એ પોતાની જે ક્વોલિટી છે એ જાળવી રાખી છે અને સાફ સફાઈમાં પણ સરસ છે. અહીંયાની દરેક વસ્તુ ફર્સ્ટ ક્લાસ છે. બરાબર છે, પછી પોતાના ઉપર ડિપેન્ડ કરે છે કે એમને શું ખાવું એમ, બાકી કોઈ પણ એવી વસ્તુ નથી કે જે નહીં ભાવે. મૌનિક નાનાલાલ શાહ, હું રહું છું માણેક ચોક માંડવીપુરમાં.
આ છેલ્લા 50 વર્ષથી અહીંયા કોઈ ધંધો બાપ દાદાનો ચાલે છે અને એ લોકો ક્યાંથી ક્યાંથી ખાવા આવે છે અને એક ધારી ક્વોલિટી હોય છે અમને. એ પછી એમના છોકરાઓ બી આ જંભાળે છે. પણ લોકો આજે નવરાત્રિ હોય કોઈ બી તહેવાર હોય તો લોકો અહીંયા નામથી લોકો લેવા આવે છે અને એમની એવી ક્વોલિટીની ક્વોન્ટિટી એટલી બધી આપે છે ને પબ્લિક ખુશ થઈ જાય છે. હું છેલ્લા લગભગ 40 વર્ષથી એમને ઓળખું છું. અમને એમને એમના બાપા અમારા ભાઈબંધા સ્કૂલમાં ભણતા, છોકરાઓને અમારા મિત્ર બધા ત્યાંથી ઓળખું છું. મારી ભેર બધી કચોરી ખાસ. મારું નામ હસમુખ થોરિયા છે, રહું છું ખાડિયામાં જ. ઓફિસ નહેરુનગર છે, પણ રોજ સવારનો નાસ્તો અહીંયા કરીને જ પછી ઓફિસ જઉં છું અને 25 વર્ષથી અહીંયા આવું છું. બધા જ નાસ્તા મેં કરેલા છે. ફેવરિટ છે મારું છોલે કુલચા અને દહીં સેવ સમોસા. ટોટલી એમના ફાધર વગરથી એક જ સ્વાદ આવે છે. અને સમોસા મને આખા અમદાવાદમાં હમણાં સિવાય કોઈના ભાવતા પણ નથી. મારું નામ હાર્દિક છે. હું અહીંયા છેલ્લા 6 મહિનાથી આવું છું ફરાળી પેટીસ લેવા. એમની ફેમસ ફરાળી પેટીશ ને એ બધું છે, સમોસા છે, ફરાળી પેટીશ છે, ઇડલી ને એ બહુ સારું આવે છે. ઘણા ટાઈમથી હું અહીંયા રહું છું પણ એમની ફેમસ છે. હું અહીંયા બહુ ટાઈમથી આવું છું, મને ખબર છે. મેં અહીંયા જોબ બી કરેલી છે આ બાજુ ગાંધી રોડ ઉપર ને અહીંયા ફેમસ છે આ એરિયામાં ગાંધી રોડ ઉપર. મને અત્યારે હું અત્યારે ફેવરેટ વસ્તુ મારી છે ફરાળી પેટીશ. હું ફરાળી પેટીશ દર બુધવારે શનિવારે લેવા આવું છું અહીંયા. તો મિત્રો, આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ વિષય પર જો આપ ફીડબેક આપવા માટે ઈચ્છુક છો તો આપ ફેસબુક પેજ અને વીઆર લાઈવના યુટ્યુબ પેજ પર જઈને પણ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને અમને જણાવી શકો છો. અને હા, વીઆર લાઈવની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ચટાકો કાર્યક્રમના આ એપિસોડમાં ફક્ત આટલું. આપને આ સ્વાદનો ચટાકો અવશ્યથી પસંદ આવ્યો હશે. ફરી મળીશું અવાજ અવનવા સ્વાદના ચટાકા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો વીઆર લાઈવ સાથે અને મને આપશો રજા. નમસ્કાર.